છોટાઉદેપુર ખાતે આજ રોજ મહેસૂલી અધિકારી અને મામલતદાર એસોસિએશન દ્વારા તારીખ 4ના રોજ માસ શિયાળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। છોટાઉદેપુર ખાતે આજ રોજ મહેસૂલી અધિકારી અને મામલતદાર એસોસિએશન દ્વારા આજે 4 તારીખના રોજ માશિયલનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। 22 તારીખના રોજ કરજણ ખાતે રેતીના ડમ્પર દ્વારા અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જેમાં કરજણ મામલતદાર સહિતના અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા। ત્યારબાદ ભરૂચના લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને મામલતદાર સહિત અધિકારીઓને અભદ્ર ભાષા વાપરી હતી, જેના લીધે રાજ્યમાં આજ રોજ મહેસૂલ અધિકારી તેમજ મામલતદાર એસોસિએશન દ્વારા આજ રોજ માશિયલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જો તેવા દ્વારા માફી માંગવા નહીં આવે તો રાજ્યના મહેસૂલ અધિકારી તેમજ મામલતદાર એસોસિએશન દ્વારા ન્યાય નહીં મળે તો અચોક્ત મુદત પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર। 22 ફેબ્રુઆરીએ કરજણ હાઈવે પર જે અકસ્માત થયો તે અકસ્માતના સંદર્ભમાં તત્કાળ ત્યાં સ્થળ પર હાજર મામલતદાર શ્રી કરજણ અને સર્કલ ઓફિસર સાથે માનનીય સંસદ શ્રી જે વાણી વિલાસ કર્યો તેના વિરોધમાં માફી ન માંગે ત્યાં સુધી ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ અને મામલતદાર એસોસિએશને આજે 4 તારીખે માસ સીએલનો કાર્યક્રમ રાખેલ છે અને જો માફી અને આ મુદ્દાનો ઉકેલ ન આવે તો 5 તારીખથી આ ચોક્કસ મુદતની હડતાલનું આયોજન કરેલ છે। છોટાઉદેપુર જિલ્લાના આશરે 200 જેટલા કર્મચારીઓ અને મામલતદારશ્રીઓ આજે માસ સીએલનો કાર્યક્રમ રાખેલ છો અને આવતીકાલથી જો યોગ્ય ન્યાય ન મળે તો આ ચોક્કસ મુદતનો પણ કાર્યક્રમ રાખેલ છે।